વડોદરા શહેરમાં 23 એપ્રિલે લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવનાર જવાનો અને સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓએ આજે મતદાન કર્યું હતું. વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલ શાણી જગતનાકા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 23 એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી યોજનાર છે. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ચૂંટણીના દિવસે ફરજ બજાવનાર પોલીસ જવાનો, હોમગાર્ડ, ગ્રામરક્ષક દળ, એસટી ડ્રાઈવર્સ, GUVLN જેવા 5901 કર્મચારીઓના મતાધિકારના રક્ષણ માટે આજે વડોદરા પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સ અને છાણી જગતનાકા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણીની પૂર્વ રાતથી ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીસ જવાનો સહિત સરકારી અર્ધસરકારી કર્મચારીઓ માટે આજે આયોજિત મતદાનની વ્યવસ્થામાં પોલીસ જવાનો અને સરકારી કર્મચારીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોલીસ જવાનો અને સરકારી કર્મચારીઓ ફરજ ઉપર જતા પહેલા મતદાન કરવા માટે પહોંચી ગયા હતા. આજે વડોદરામાં 2 જેટલા પોસ્ટલ બેલેટ ફેસિલિટેશન સેન્ટર્સ ઉભા કરવામાં આવ્યા છે અને આમાં પોલીસના જવાનો, SRPના જવાનો, હોમગાર્ડ્સના જવાનો અને બસીસના ડ્રાઈવર્સ અને કન્ડક્ટર્સ માટે પોસ્ટલ બેલેટની સુવિધા ઊભી કરવામાં આવી છે. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા કર્મચારીઓ ઉપસ્થિત છે અને પોસ્ટલ બેલેટના માધ્યમથી પોતાનું મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.